પ્રશ્ન બધા મજામાં છો ને? ચલો આગળ તમને જે વિડિયો હતો તમને જોવાની મજા આવી હશે. રિયાની ડાયરી હતી, હતી ને ડાયરી? ડાયરીમાં તે શું લખે છે? રિયા ડાયરી કોના માટે લખતી હતી યાદ છે કોઈને? યસ, કોના માટે લખતી હતી? જીયા માટે. કેમ જીયા માટે તે ડાયરી લખતી હતી? હા, કેમ કે જીયા શું હતી? બીમાર હતી અને તે પિકનિક પર જઈ શકે તેમ ન હતી. એટલે રિયા જીયા માટે શું લખે છે? ડાયરી લખે છે. બરાબર. તો આજે પણ આપણે રિયાની ડાયરી આપણે કન્ટિન્યુ આપણે જોઈશું કે અત્યારે હજી શું લખે છે અને એની અંદર લખતું આપણે થોડું થોડુંક આપણે સમજતા જઈશું. બરાબર. તો આજે પણ આપણે જોઈશું કે રિયા હજી ડાયરીમાં તે શું લખે છે. જો આજે પણ આપણે રિયાની ડાયરી જોઈશું. હવે રિયા લખે છે કે અમારી ટ્રેન વન અવર્સ એટલે એક કલાક ચાલતી હશે. ત્યાં સ્ટેશન આવ્યું. એક અવર્સ એની ટ્રેન ચાલી પછી શું આવ્યું? સ્ટેશન આવ્યું અને ટ્રેન શું થઈ ગઈ? સ્ટોપ થઈ ગઈ. તમને ખબર જ છે જયારે કોઈ પણ સ્ટેશન આવે એટલે ટ્રેન શું થઈ જાય? સ્ટોપ થઈ જાય. ઘણા લોકો ઉતરતા હોય, ઘણા લોકો ચડતા હોય એટલે ટ્રેન જે સ્ટેશન પર ઉભી રહેવાની હોય એ સ્ટેશન પર તે ઉભી રહે છે. તો તે કહે છે રિયા કે મેં પછી વિન્ડો માંથી જોયું તો કયું સ્ટેશન હતું? સામખિયાણી. કયું સ્ટેશન હતું? સામખિયાણી. ત્યાં તમને જો દેખાય છે અહિયાં કે સામખિયાણી સ્ટેશન આવેલું હતું. એની બાજુમાં તમને દેખાય છે શું લખેલું છે? દેખાય છે? યસ, શું લખેલું છે? જંકશન. શું લખેલું છે? જંકશન. ઘણા સ્ટેશન એવા હોય છે કે તેની નામની પાછળ જંકશન લખેલું હોય છે. તમને ખબર છે કે જંકશન સેના માટે લખેલું હોય છે? નથી ખબર? તો ચલો આપણે જોઈશું કે સેના કારણે તેની પાછળ જંકશન લખેલું હોય છે. તો રિયા પણ એના પપ્પાને પૂછે છે કે પપ્પા સ્ટેશનની પાછળ જંકશન કેમ લખેલું હોય છે? તો રિયાને પણ એના પપ્પા સમજાવે છે કે જ્યારે બે કે વધુ રેલ માર્ગ છૂટા પડતા હોય એટલે શું થાય છે? જ્યારે જે સ્ટેશન પર જંકશન લખેલું હોય છે ત્યાં શું આપણે ટ્રેક બીજા ટ્રેક પર એવી ટ્રેન જાય છે એટલે સીધી સીધી જતી હોય અને જ્યાં જંકશન આવતું હોય ત્યાંથી બે ફાટક પડતા હોય છે. બે રેલ માર્ગ ત્યાંથી છૂટા પડે બે કે વધુ તો ત્યાંથી એ છૂટું પડી જાય છે અને બીજા ટ્રેક પર જઈને એ પંટાઈ જાય. તમે જોજો ઘણી વાર ટ્રેનમાં બેઠા છો જોજો તમારી ટ્રેન તમે આમ ચાલતી હોય તો કઈ ઘડી આમ ચેન્જ થઈ જાય છે થાય છે ને તો એ જંકશન આવે ત્યારે એ ફાટક પરથી છૂટું પડી જાય છે. અને રિયાની ટ્રેન અમદાવાદ તરફ જતી હતી પછી એ બીજા ટ્રેક પરથી જઈને પાલનપુર તરફ જાય છે. એટલે જંકશન એટલે કે બે કે વધુ રેલમાર્ગ છૂટા પડતા હોય તેને જંકશન કહેવાય છે. જો તમને ક્વેશ્ચનમાં પૂછાય કે જંકશન એટલે શું તો શું લખવાનું? બે કે વધુ રેલ માર્ગ છૂટા પડતા હોય તેને જંકશન કહેવાય. યાદ રહ્યું? ચલો હવે આ તમને ખબર પડી ગઈ ને કે જંકશન કેમ લખેલું છે. હવે આપણે આગળ જોઈશું કે તે શું લખે છે. ચલો તે લખે છે કે બે કે ત્રણ મિનિટ પછી ટ્રેન તેની સ્ટાર્ટ થઈ ગઈ છે. તમે લોકો જોજો ઘણી વાર ઘણા સ્ટેશન પર ખાલી બે કે ત્રણ જ મિનિટ ટ્રેન ઉભી રહે છે તો તેની ટ્રેન બે કે ત્રણ મિનિટ ઉભી રહેલી પછી તે સ્ટાર્ટ થઈ જાય છે. આગળ ટુ રોડ છૂટા પડતા હતા અને તેના ફાધરે મને વિન્ડોમાંથી બતાવ્યું. એટલે રિયાના ફાધર તેને બતાવે છે વિન્ડોમાંથી કે કેવી રીતના છૂટા પડે છે. અમારી ટ્રેન થોડીક આગળ નીકળી ને મારી નજર વિન્ડોની બહાર ગઈ. તમે જોજો ટ્રેનમાં બેઠા હોય એટલે કેવું આપણે વિન્ડોમાં જો બારીની બહાર જોવાની બહુ જ મજા આવે. મસ્ત સરસ મજાના નજરિયા હોય, ગ્રીનરી જોવા મળે ને જોવા, બહુ મારી મોટા મોટા બિલ્ડિંગો તમને જોવા મળે. તો તેની નજર વિન્ડોની બહાર ગઈ રિયાની. તો રિયાને શું દેખાવ્યું છે? પૂનમ. મૂન હતું તે દિવસે, પૂનમ હતું અને પૂનમના દિવસે મૂન કેવો હોય છે? એકદમ ગોળ હોય છે હને. તો એનો પ્રકાશ બહુ જ હોય છે પૂનમના દિવસે.
તો એને વિન્ડોમાંથી જોયું તો પૂનમનો પ્રકાશ એક ખુલ્લા ગ્રાઉન્ડમાં પડતો જોયો. પણ એ ગ્રાઉન્ડ કયું હતું ખબર છે? તે હતું કચ્છનું રણ, વ્હાઇટ કલરનું ડેઝર્ટ. રણ એટલે ડેઝર્ટ, તમને ખબર જ છે, તમે ઘણાએ જોયું હશે. વ્હાઇટ કલરનું ડેઝર્ટ જોયું છે ને, કચ્છમાં આવેલું છે. અને તે ક્યાં આવેલું છે? રાજસ્થાનમાં. રાજસ્થાનમાં કચ્છની અંદર વ્હાઇટ ડેઝર્ટ આવેલું છે, ઘણા બધાએ જોયું હશે. હવે તમને ખબર જ હશે કેવું લાગે, જાણે કે વ્હાઇટ કલરની ચાદર પાથરી હોય તેવું લાગે છે. તો તેને જોયું અને તે એના પપ્પાને, રિયાના પપ્પાને કહે છે કે પપ્પા આ શું છે? તો તેના પપ્પા કહે છે કે આ તો કચ્છનું ડેઝર્ટ છે. શું છે? કચ્છનું ડેઝર્ટ છે. તમને ઘણા બધાએ તમે તો જોયું જ હશે બરાબર. જો આપણે પિક્ચરમાં જોઈએ કેવું સરસ મજાનું અવિધના વ્હાઇટ કલરનું ડેઝર્ટ હોય છે. કયા કલરનું? વ્હાઇટ. જાણે તમને જે દેખાય છે ને પિક્ચરમાં, એવું લાગે છે કે જાણે વ્હાઇટ કલરની ચાદર કોઈ પાથરી હોય. પછી પિક્ચરમાં તમને ખબર છે કે અહીંયા કચ્છની અંદર સૌથી વધારે સોલ્ટ, મીઠું પકાવવામાં આવે છે. તમે કોઈ જોયું છે કેવી રીતના કરવામાં આવે છે? અને મીઠું જે પકવનારને શું કહેવાય છે? સોલ્ટ મેકર, એટલે અગરીઓ કહેવાય છે. અને શું કહેવાય છે? અગરીઓ. અગરીઓ એટલે જે મીઠું પકવે તે. તમને ખબર નહીં હશે કે મીઠું કેવી રીતના પકવે છે, તો આપણે થોડું જોઈ લઈએ. જો તે લોકો શું કરે છે, આ રીતે પિક્ચરમાં જો, આ રીતે તેઓ દરિયા કિનારે, સી પાસે નજીક દરિયા કિનારે તેઓ પારા બાંધે છે. પારા મીન્સ જો તમને દેખાય છે એકદમ સ્ક્વેરમાં એ લોકો પારીઓ પારા બાંધે છે, બધા બોક્સ બોક્સ બનાવે છે. અને પછી મોજાને કારણે દરિયાનું પાણી સીધું ક્યાં આવે છે? પારામાં પડે છે. તમને ખબર જ હશે દરિયાનું પાણી કેવું હોય છે? એકદમ જ ખારું હોય છે. કેવું હોય છે? ખારું હોય છે. તો શું થાય છે, એ પાણી પેલા પારામાં આવે છે અને એની અંદર પાણી જે રહે છે એ પાણી શું થઈ જાય છે? થરીને ત્યાં શું જામી જાય છે? મીઠું જામી જાય છે. અને ત્યાંના જે લોકો છે તે ત્યાં મીઠું પકવે છે. તમને ખબર છે કે આ મીઠું આપણે તરત જ, મીઠું તમે જોજો મૂકો એટલે ખારું લાગે, પણ અમે શું થાય, રિફાઈન કરવામાં આવે પછી જે આપણે ઘરમાં જે યુઝ કરીએ છીએ તે મીઠું. તમને ખબર છે કે આ મીઠું ભારતમાં હર સાલ 24 મિલિયન ટન નમક ઉત્પાદન થાય છે આપણા ગુજરાતમાં. અને કચ્છમાં સૌથી વધારે ઉત્પાદન થાય છે મીઠુંનું. મીઠું એટલે સોલ્ટ, એ તો ખબર છે ને તમને. જોઈને આ રીતે તે એકદમ મીઠું પકવે છે. ને આપણા કચ્છ, ગુજરાતમાં કચ્છ જિલ્લાની અંદર ખેતીનું ઉત્પાદન સૌથી વધારે તમને જોવા મળે. તમે જોજો કચ્છ બાજુ તમે જાઓ ને તો તમને આજુબાજુ તમને સૌથી વધારે સોલ્ટના જ એક ઢગલા તમને દેખાતા હશે, કે ત્યાં વધારેમાં વધારે મીઠું પકવવામાં આવે છે. જો આપણે જો મીઠું નહીં ખાઈએ, સબ્જીમાં જો મીઠું ના નાખીએ, તો તમને સબ્જી ભાવે છે? નહીં ભાવે ને. એટલે સોલ્ટ બહુ જરૂરી છે અને આપણા ગુજરાતમાં સૌથી વધારે તે ઉત્પાદન થાય છે. તો હવે આપણે જોઈએ, પછી એ કહે છે રિયા કે એની ટ્રેન એકદમ ધીરે ધીરે એકદમ ફાસ્ટ ચાલવા માંડી, એકદમ ફાસ્ટ ચાલતી હતી. થોડેક દૂર મૂન એ આછા લાઇટમાં બ્રિજ જેવું દેખાતું હતું. એને જ્યારે મૂનનો જયારે પ્રકાશ પડ્યો ત્યારે એને શું દેખાયું? હવે બ્રિજ દેખાયું. શું દેખાયું? બ્રિજ.